ભુજના વોર્ડ નંબર 1 ના વિસ્તારોમાં જ્યાં હજુ જૂના પાણીનો નિકાલ નતો થયો ત્યાં કાલે વરસેલા વરસાદથી નવા પાણી વિસ્તારોમાં ભરાઈ ગયા છે અને તે પાણી હવે ઘરોમાં ફરી પડ્યા છે। નગરપાલિકાની ગમે તેટલી પ્રશંસા કરીએ તે પ્રશંસા વ્યર્થ સમાન છે। પ્રશંસા શું તેના વિશે શું કહીએ। ભુજમાં કાલે વરસેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે ત્યારે વોર્ડ નંબર 1 ના વિસ્તારોમાં જ્યાં જૂના પાણી પણ નતા સુકાયા ત્યાં અચાનક જ આ વરસેલા વરસાદના કારણે નવા પાણી ભરાઈ ગયા છે અને આ ભરાયેલા પાણી હવે વોર્ડ નંબર 1 વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા છે। ઘરોમાં ઘૂસી ગયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પણ લાગે છે કે તંત્ર હજુ પણ આંખ મીચીને સૂઈ રહ્યું છે। તેમને જાણે આ વાતની ખબર જ નથી। આનાથી અગાઉ પણ જૂના પાણીના નિકાલ માટે વોર્ડ નંબર 1 દ્વારા ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ ખાતરી આપી હતી કે 8 દિવસની અંદર તે પાણીનો નિકાલ થઈ જશે પણ અંતે તો સરવાળે શૂન્ય જ મળ્યો। ફરી એકવાર વરસેલા વરસાદના કારણે તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કે તેની કેવી પરિસ્થિતિ છે ત્યારે તમને તેમના જ મુખ દ્વારા સંભળાવીએ કે તેઓને કેટલી હાલાકી ભોગવવી પડે છે અને આ વિશે તંત્રએ કેટલી કામગીરી કરી છે તે પણ તેમના જ મુખે સાંભળીએ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વોર્ડ નંબર 1 માં આજે વરસાદ પડતા એક તો જૂના પાણી પણ સુકાણા નથી। માણસોના ઘરોમાં જૂના પાણી ભર્યા હતા અને અમે 7 તારીખે અહીંયા ઉપવાસ પર ઉતરેલા, પ્રતિક ઉપવાસ ઉપર, ત્યારે અમને ખાતરી આપી હતી કે 8 દિવસની અંદર આ તમારી ગટર લાઈનો ચાલુ થઈ જશે અને પાણીનો નિકાલ થઈ જશે પણ એ નિકાલ પણ હજી સુધી નથી હોતું અને ઉપર ઓચિતો વરસાદ આવી જતા આ વધુ પરિસ્થિતિ આ અમારા વિસ્તારની ખરાબ થઈ છે। સંજોગનગર છે, મોટાપી રોડ છે, ખારી નદી રોડ છે, અમરનગર છે, આશાપુરા નગર છે, શાંતિનગર છે, અનેક વિસ્તારોમાં માણસોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। એની રજૂઆત માટે અમે નગરપાલિકામાં આવ્યા હતા। નગરપાલિકાની અંદર કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નથી। અત્યારે રજા છે, શનિવાર છે, અમે સમજીએ છીએ પણ જ્યારે વરસાદ પડે ત્યારે એમરજન્સી કહેવાય અને એમરજન્સીમાં આ લોકોને હાજર રહી અને આ કામગીરીનો નિરાકરણ કરવું પડે। આ લોકો એકબીજા ઉપર ઢોળે છે, અમારી કને સાધનો નથી। ખરેખર જો સાધનો ન હોય અમે સોમવારે કલેક્ટરશ્રી પાસે જવાના છીએ અને જો અમારી પાસે સાધનો ન હોય અને તમારાથી ન થઈ શકતો હોય તો ખરેખર કલેક્ટરશ્રીને અમે કહેવાના છીએ કે હવે નગરપાલિકાની સત્તા તમે લઈ લો તમારા હાથમાં, આ લોકોથી કોઈ કાર્ય થઈ શકતું નથી। અત્યારે પરિસ્થિતિ એવી છે કે હવે મોટા પાયે રોગચાળો ફાટી નીકળે, એક બાજુ કોરોના ચાલી રહ્યું છે અને બીજી બાજુ આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મેલેરિયા જેવા આ ગટરના પાણી જે માણસોના ઘરોમાં ઉભરાય છે એનાથી પણ રોગો થશે। ગટરમાં મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે એ હવે આ ભ્રષ્ટાચારો છુપાવવા માટે આ લોકો નવી નવી લાઈનો, નવી નવા ખાડા ખોદી, અહીંયા લાઈન બેસી ગઈ છે, ઉઆ લાઈન બેસી ગઈ છે એવા ડ્રામા કરે છે। ખરેખર એની ખરેખર સીબીઆઈ તપાસ થવી જોઈએ, એની પણ અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરશું। ખાટલા ઉપર એક બાજુ સુવાનું હોય છે, બીજી બાજુ રસોઈ કરવી ખાટલા ઉપર જ, અને ખાટલા ઉપર જ આ લોકો અત્યારે પોતાનો ગુજરાન ચલાવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ જવાબદાર વ્યક્તિ, અમે જવાબદાર નગરસેવક તરીકે અમે રજૂઆત કરવા આવતા હોઈએ અને એ લોકો એમ કહેતા હોય કે અમારા ટીમ સંસ્કારનગર ગઈ છે ને અમારી એક ટીમ ફલાણી જગ્યા ગઈ છે તો શું આ વોર્ડ નંબર 1, 2 અને 3 ક્યાં ભુજમાં નથી આવતા, અને ભુજમાં ન આવતા હોય તો ખરેખર આ લોકોને કહી દેવું જોઈએ કે આ ભુજમાં વિસ્તાર નથી આવતા, જે કોંગ્રેસી વોર્ડ છે એમાં અમારી કામગીરી નહીં કરીએ એવું એ લોકોને ખુલ્લા શબ્દોમાં અમને જણાવી દે તો અમે આગળ આની પ્રોસિજર કરીએ। અત્યારે વોર્ડ નંબર 2 માં વરસાદના પાણી ભરાવ થઈ ગયા જતા હતા, અમે ફોન કરતા હતા, આ લોકો ફોન ઉપાડ્યો નહીં એટલે અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માંથી આવ્યા, જોયા માણસોના ઘરોમાં એક તો વરસાદનું પાણી પહેલાંનું પડેલું હતું, વરસાદનું પાણી ને ગટરનું પાણી મારું ઘરમાં બેસી નથી શકતા એવી આ પરિસ્થિતિ છે, તો અત્યારે અમે ફોન કર્યો ત્યાં આવીને નગરપાલિકામાં એકબીજા ઉપર ઢોરે છે, એમ કહે છે કે અમારા કારણે સાધન નથી પાણી કાઢવા માટે, તો આ પાણી કાઢવા માટે સાધન નથી, આટલો બધું ગ્રાન્ટ થાય છે ને સાધન આવે છે ક્યાં જાય છે, ભ્રષ્ટાચારમાં જાય છે ખબર નથી પડતી, ને જો ચેરમેનને ફોન લગાડ્યો, ચેરમેનનો ફોન સ્વિચ ઓફ આવ્યો ને કુનાલભાઈ તો બીમાર પડ્યા છે, અમને 8 દિવસનું કીધું તો 8 દિવસને અંદર હજી તે કાંઈ કામગીરી થઈ નથી, ગટરનું એટલી જ ઉભરાય છે, જાય જોઈને હાલે આવે છે, કામગીરી કાંઈ કરતા જ નથી।